નમસ્કાર, આપ જોવાનું શરૂ કરી ચુક્યા છો ઝી 24 કલાક. બરાબર 9 વાગી રહ્યા છે. હું જનક, શરૂઆત આફતના વરસાદથી. તો જૂનાગઢનો વિલિંગડન ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. જી હા, પાણી કબૂતરી ખાણ નજીક ડાયવર્ટ કરી દેવાતા 6 ગામડાઓની 2000 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા છે. જૂનાગઢ શહેરના બદલે ગામડાઓ તરફ પાણી ફરી દેતા વિજાપુર, પ્લાસવા, સોળવદર, ગુડવદર સહિતના ગામની અનેક ખેડૂતોની જમીનમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે જમીનમાં હજુ પણ પાણી ભરેલા હોવાથી વાવેતર થઈ શકે તેવી સ્થિતિ નથી. ખેડૂતોએ રોષભેર જૂનાગઢ કલેક્ટરને આવેદન આપી 3 દિવસમાં કુદરતી વહેણને ફરી હતું તે સ્થિતિમાં કરવાની માંગણી કરાઈ અને જો માંગ નહીં સંતોષાય તો આંદોલન કે આત્મનિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. અમારા ગામમાં વિલિંગડન ડેમમાંથી જે પાણી આવે છે એ જૂનાગઢને બચાવવા માટે અમારા ગામમાં જે નાનો એવો ધોરિયો કરવામાં આવ્યો હતો વિલિંગડન ડેમ પાસે, અને એને અત્યારે 25 ફૂટનું મોટું ગાબડું કરી નાખવામાં આવ્યું છે કોર્પોરેશન દ્વારા, અને એ બધું જ પાણી પ્લાસવા ગામથી પસાર થાય અને વિજાપુર, સોળવદર, ગુડવદર, સેલરા, રાયપુર વગેરે ગામોમાં જાય છે અને બધા ખેડૂતોની તમામ જમીનનું અંદાજિત 2000 વીઘા જમીનોમાં પાણી ફરી વળ્યું છે, અને એનો બચાવ કરવા માટે અમે કલેક્ટર સાહેબને વિનંતી કરવા માટે આવ્યા છીએ આજે. અને કોર્પોરેશને જે પાળો તોડ્યો છે એના હિસાબે કાળવા નદીમાં અત્યારે હાલની પરિસ્થિતિમાં એક ટીપું પાણી જતું નથી, બધું પાણી પ્લાસવા થઈને આ 5-6 ગામમાં જાય છે અને ખેડૂતોને પારાવાર નુકસાની, અને હજી વાવેતર પણ થઈ શક્યા નથી. આ વરસાદ હજી તો શરૂઆત થઈ છે, ત્યાં અમારા ગામમાં પાણી પુષ્કળ બેસુમાર આવ્યું છે, અને એ પાણી કુદરતી નથી, કૃત્રિમ છે, માનવ સર્જિત છે. એટલે વિલિંગડન ડેમમાંથી જે કાઢવામાં આવ્યું એમાં ફોરેસ્ટ ખાતાનું અને ત્યાંથી એમનો હોકળો વારેલો છે, એ ગામ અમારા ગામમાં પાણી પહોંચ્યું છે અને આમ સીધે ગયું, અને એ તાત્કાલિક એનો ઇલાજ કરવા અમે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરી. જે 1 તારીખનો જે વરસાદ પડ્યો છે ભારે વરસાદ, એમાં જે પ્લાસવાથી માંડીને નીચેના આખા તમામ ગામો 6-7 ગામોની જે તારાજી સર્જાણી છે એ માનવસર્જિત કાળવા ઓકડાનું વહેણ કુદરતી હતું એ ડાયવર્ટ કરી અને ગામડામાં વહેર્યું છે, તો સિટીને બચાવવા માટે ગામડાને જે પાયમાલ થયા છે એના તમામ ખેડૂત સાથે, સરપંચો સાથે, કલેક્ટર ઓફિસે મળ્યા છીએ, ડીએફઓ સાહેબને મળ્યા છીએ, તો તાત્કાલિક ધોરણે એ વહેણ બંધ કરે અથવા આગળના સમયમાં ખેડૂત આત્મવિલોપન પણ કલેક્ટર કચેરીએ કરશે તો તંત્ર વહેલી તકે આ વહેણ બંધ કરી અને ખેડૂતને બચાવે એવી અમારી નમ્ર અરજ છે. આવનારો સમય 2-3 દિવસની મુદત આપી છે, ન આવે તો રસ્તા રોકો આંદોલન, ખેડૂત આત્મવિલોપન, આવા અનેક પગલાં ભરશું. એટલે તાત્કાલિક તંત્રને મારી અરજ છે કે વહેલી તકે આ કુદરતી વહેણ બંધ કરી અને જે કુદરતી સ્ત્રોત છે ત્યાં પાછું વળો વિનંતી.